હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસિપીમાં તમારું સ્વાગત છે. પાપડનું શાક બનાવવા માટે મેં અહીં નાની સાઇઝના 4 પાપડ લીધા છે. તેને આપણે પહેલાં તો શેકી લઈશું. તો આ રીતે તવા પર તેને શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આજની આ રેસિપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ જ રીતે આપણે બધા જ પાપડને શેકી લઈશું અને તેને આ રીતે ટુકડા કરી લઈશું. તો પાપડના ટુકડાની આ સાઇઝ તો આપણે રાખીશું જ, કારણ કે બહુ નાની કરીશું તો પછી એ પાણીમાં ઓગળી જશે. તો આ રીતે બધા જ પાપડના ટુકડા કરી લીધા છે આપણે. હવે કડાઈમાં તેલ મૂકીશું ગરમ થવા. તો અહીં 2 ચમચા જેવું આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈ સાતળે એટલે તેમાં 1/2 ચમચી જીરું એડ કરીશું. 5 ચમચી હિંગ એડ કરીશું. એક લીલું મરચું સમારેલું છે તે એડ કરી લઈશું. 1/2 ઇંચ આદુના ઝીણા ટુકડા કર્યા છે તે એડ કરી લઈશું. આદુ મરચાં સતળાય એટલે તેમાં 1 ટામેટાની પ્યુરી બનાવીને મેં રાખી છે તે એડ કરી લઈશું. હવે આપણે પ્યુરીને સાંતળી લઈશું. પ્યુરીને આપણે સારી રીતે સાંતળવાની છે. તો પ્યુરીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું. 1/2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. અહીં પાપડમાં મીઠાનું પ્રમાણ કેટલું છે તો એ પ્રમાણે 2 ચપટી જેટલું જ મીઠું એડ કરીશું. 1/2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે તેને બરાબર સાંતળી લઈશું. તો હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેમાં પાણી એડ કરીશું. તો અહીં પાપડના શાકમાં જેટલું રસું રાખવું હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો મેં અહીં 1 બાઉલ જેટલું પાણી એડ કર્યું છે. હવે તેમાં 1 ચમચી જેટલું મોડું દહીં એડ કરીશું. દહીં મોડું જ લેવાનું છે અને તે પણ એકદમ ઓપ્શનલ છે. દહીં નાખ્યા પછી તેને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તે ગ્રેવી સાથે એકદમ મિક્સ ના થઈ જાય. હવે આપણે ગ્રેવી અને દહીં બધું ઉકળી ગયું છે તો આપણે તેમાં પાપડ એડ કરીશું. તો પાપડ નાખ્યા પછી તેને આપણે 1/2 મિનિટ જેટલું જ ચડવા દેવાનું છે. તો આ શાક 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે, એટલે શાકને પીરસવાનું હોય તે પહેલાં જ એમાં પાપડ એડ કરવા. તો હવે તેને સારી રીતે હલાવી 30 સેકન્ડ તેને ચડવા દઈશું. તો આપણું શાક થઈ ગયું છે. તો હવે તેમાં 1 ચમચી કસ્તુરી મેથી લઈ તેને 2 હાથ વડે મસળી અને એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તમારે જો શાકમાં હજુ રસો જોતો હોય તો તમે હજુ પાણી થોડું એડ કરી શકો છો. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે. તો ગેસના ફ્લોને બંધ કરી સર્વ કરી લઈશું. તો તૈયાર છે 5 જ મિનિટમાં આપણા પાપડનું શાક. ભાખરી મરચાં અને ડુંગળી સાથે સર્વ કરી લઈશું. આ શાક ટેસ્ટી તો છે જ, પણ સાથે સાથે ફટાફટ બની. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.